પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય તે શીખવું હોય તો જવું પડે નવસારી કારણ કે નવસારી જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહના પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ટૂંક સમયમાં જિલ્લામાં બે હજારથી પણ વધુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તંત્રએ ખબર કસી છે જિલ્લાની તમામ સરકારી બિલ્ડિંગમાં વરસાદી પાણીના સંગ્રહની કામગીરી ચાલી રહી છે વડાપ્રધાન મોદીએ કરેલા આહવાનને નવસારી તંત્રએ ગંભીરતાથી લીધું વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ થકી જમીનમાં પાણી ઉતારી વોટર રિચાર્જ કરવાની પદ્ધતિને વેગ મળે તેવા કાર્યો હાથ ધરાયા અને હાલમાં જ સાંસદે આપેલી સૂચના અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં વોટર હાર્વેસ્ટિંગના પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે જિલ્લામાં વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લાગુ કરવા જિલ્લાની તમામ આંગણવાડી ગ્રામ પંચાયત ડેરી જેવા સ્થળો પર આ પ્રોજેક્ટ મનરેગા અંતર્ગત આવરી લેવામાં આવશે વિવિધ ત્રણ પ્રકારના સ્ટ્રક્ચર દ્વારા સમગ્ર પ્લાન કરવામાં આવી રહ્યો છે મેં નવસારીમાં દરેક સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ આ બધાને અપીલ કરેલી કે ભાઈ આપણે કરવું જોઈએ નવસારી નગરપાલિકા આ આ જો કોઈ પ્રોજેક્ટ કરશે એના માટે ચૌદ હજાર રૂપિયા સુધીની રાહત આપશે અને એમને વળતર આપશે એટલે અમારી બાજુ આજુબાજુની સોસાયટી સરોદયનગર સોસાયટીમાં છે વિશ્વ પાર્વતી સોસાયટીમાં છે એ ઘણી જગ્યાએ આ અપીલને કારણે રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ કરવામાં આવેલ છે આ છે જો પાણીની અછતવાળા એરિયા છે જેવી કે ચીખલીના થોડું એરિયા ખેરગામનું થોડું એરિયા અને વાંસદાના મેજોરિટીવાળા એરિયા તો ત્યાં બોર નથી તો આ માટે ભૂગર્ભ ટાંકા પણ બનાવ્યા છે તો આ જો કેમ કે આ મોટા કામ છે તો આ મેં કામ હવે ચાલે છે અને એક બે માસમાં આ પણ પૂરું થઈ જશે અમારા જિલ્લામાં ટોટલ બે હજાર જ્યાં જિલ્લા પંચાયતવાળા પૂરું થઈ જશે અને અલગથી પણ બીજી જો નગરપાલિકા હસ્તક બિલ્ડિંગ્સ છે સરકારી આમાં પણ લેવાનું પ્લાન છે